જૂનાગઢમાં ઘેટ પંથકના ખેડૂતોની ચાર માંગણીઓને લઈ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે આ બાબતે લઈને છેલ્લી બે માંગણીઓમાં ઉમેર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તે અને અન્ય એક માંગ, આમ કુલ બે માંગણીઓ એક સપ્તાહમાં નહીં સ્વીકારવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા. જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટિરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો. તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ માર્ગ આંદોલન કરીશું તેમ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે. ત્યારે આ બાબતે કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ મીડિયા સમક્ષ આવેદનપત્ર વિશે જણાવ્યું હતું. ઘેડ વિસ્તારના લગભગ 1500-2000 ખેડૂતો સાથે આવી અને ઘેડ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. અમારી મુખ્ય માંગો છે એમાં ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, ઘેડનો આ પૂરનો પ્રાણ પ્રશ્ન છે એમનો કાયમી નિકાલ કરવામાં આવે, ઘેડ માટે ચાલુ વર્ષે જે પાક નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે એના માટે અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ઉબેણ નદીની અંદર ઠાલવવામાં આવતા કેમિકલ અને એ કેમિકલયુક્ત પાણી જ્યારે ઘેડમાં પ્રવેશે છે ત્યારે ઘેડને નષ્ટ કરે છે એટલે આ કેમિકલ જે ઉબેણમાં ઠાલવવામાં આવે છે તેને સદંતર બંધ કરવામાં આવે. આપ ઉજ્જવળ કારકિર્દીની શોધમાં છો તો આજે સંપર્ક કરો જૂનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની, જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે. તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો. આ ચાર માંગો સાથે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે પહેલી બે માંગ છે એ નીતિ વિષયક બાબત છે, એમાં સરકાર બે મહિનાનો સમય લે અને બે મહિના પછી જાહેર કરે કે એમાં શું કરવા માંગે છે, એક્શન પ્લાન એનો શું છે. અને જે છેલ્લી બે માંગ છે એનો તાત્કાલિક અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે, નહીંતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવી પડશે. અમે જ્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા ત્યારે લગભગ 68 કે 70 ગામોના ખેડૂત પ્રતિનિધિઓ હતા, 1500-2000 ખેડૂતો હતા. કલેક્ટરનું કહેવું હતું એવું હતું કે 5 જણા આવી અને આવેદન આપી જાઉં. અમે એમ કહેતા હતા કે અહીંયા 1500-2000 ખેડૂતો છે ત્યારે કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અથવા તો RAC અધિક કલેક્ટરશ્રી આવી અને આવેદન અમારું નીચે આવીને સ્વીકારે. પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને જે સત્તાનો, એમના પદનો જે મોહ કે મોભ હોય એ ક્યાંક મોહ કે મોભ ભંગ થતું લાગ્યું અને અધિકારીઓ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ ભૂલે છે કે લોકશાહીમાં જનતા માલિક છે, અધિકારીઓ પદાધિકારીઓ જનતાના સેવક છે. જ્યારે સેવકમાં બોસિઝમ પણ આવે ત્યારે માલિકે માલિક પણ દેખાડવું પડે અને એટલા માટે લોકશાહીના ભાગરૂપે અમે જાહેર કર્યું, 2 કલાક રાહ જોયા પછી જાહેર કર્યું કે 10 મિનિટમાં આ 3 અધિકારી પૈકી કોઈ 1 અધિકારી અમારું આવેદન અને અમારી રજૂઆત સાંભળવા નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા બેઠેલા 1500-2000 ખેડૂતો અનજળનો ત્યાગ કરીશું જ્યાં સુધી આવેદન લેવા ન આવે ત્યાં સુધી. એટલે તરત જ માલિકની જે આ વાત થઈ એટલે તરત જ સેવકોને ખબર પડી ગઈ કે આ માલિકો તો જાણે છે કે એ માલિક છે, એટલે તરત જ દોડતા દોડતા આવ્યા ને અમારું આવેદન લઈ ગયા.